ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. કોરોના મહામારી વિશ્વમાં ચાલી રહી છે ત્યારે ઠાસરા તાલુકામાં આવેલ યાત્રાધામ ડાકોરમાં નવી નગરી સત્યમ રેસિડેન્સીની સામે ખુલ્લામાં રોડની બાજુમાં ગટરનું પાણી રોડ પર નીકળે છે. એની બાજુમાં રહેતા લોકો માટે દુખાવા સમાન બની ગયું છે. રસ્તામાં ઉભરાતી ગટરના પાણીથી રોગચાળો ફાટી નીકળે, મચ્છરજન્ય રોગો થવાની શક્યતા રહે છે. શું લોકોને આ રીતે જીવવાનું છે? આનો કોઈ નિકાલ નથી. નગરપાલિકા પાસે ડાકોરમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો પણ પ્રજાને બે મહિનાથી ગટરના પાણીની દુર્ગંધ લેવાની, આનો વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે તો અમે આગળ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશું, તેમ આસપાસના રહેતા લોકોની રજૂઆત છે. તો જે તે લાગતા વળગતા લોકો આના પર કામ કરે એવી આશા રાખીએ છીએ. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.